सेमेस्टर चार पत्रकारत्व विद्यार्थी साहित्यिक पत्रकारत्व तमारा अभ्यासक्रम अंदर सुधारक युगनु साहित्यिक पत्रकारत्व पंडित युगनु गांधी युगनु साहित्यिक पत्रकारत्व छे। हूँ आजे आ त्रण युगनु साहित्यिक पत्रकारत्व करावानी कोशिश करू छु, पण हूँ जे करू छु ते हसित मेहता संपादित आ पुस्तक माथी करू छु। एटले आ पुस्तक तमने मळे तो तमे एमाथी वांची शको छो। पहलो किशोर व्यास नो लेख छे, पुस्तक हसित मेहता नु संपादन छे, पण लेख सुधारक युग नु पत्रकारत्व साहित्यिक पत्रकारत्व लेखक छे किशोर व्यास। शुरुआत जेने बहु सरस करी छे, शियाळा जेवी टाढाश जे समाज मा प्रवर्तती होय एने मुफाळा डाम देवानी प्रवृत्ति एटले सुधारक युगनो पत्रकारत्व। चारे बाजु जात भातनी अंधश्रद्धाओनो बधानी एक टाढक फैलाई गयेली हती। आ चापखाओ थी सुधारक युगना सुधारकोए जे चापखाओ मार्या एने जाने के हूंफाळा डाम दीधा होय एवुं किशोर कहे छे। फरी एक वार, शियाळा जेवी टाढाश जे समाजमां प्रवर्तती होय एने हूंफाळा डाम देवानी प्रवृत्ति एटले सुधारक युगनुं पत्रकारत्व। सुधारक युगना पत्रकारत्वनो इतिहास रोमांच अने नाट्यात्मक संघर्षोनो तेमज पुरुषार्थोनो इतिहास छे। अंग्रेज भाषा प्रेमीओना प्रेरक वातावरण ने कारणे दृष्टिवंत मानसो एमना आ प्रभावमांथी मुक्त रही शक्या नहीं। सामाजिक सुधारणानी भरती चढ़ी अने ए दिशानी ध्यान खेंचनारी घटनाओ बनवा लागी। आ बधी उथल पाथलोने मुकी आपवा आ युगना तमाम अग्रणीओए पोतपोताना वाजिंत्रनी अनिवार्यता जोई। गद्य वांचवानो बिल्कुल शोख न धरावनारो प्रजा समूह नवजागृतिना संदेशाओ कई झड़पथी बदलाता जता संजोगों ने आश्चर्य में मुकी देनारी घटनाओनो ए वखते कोई पार न हतो। एले केवे छे के जे समये प्रजा बिल्कुल गद्य नोती वांचती ए समये आजे नवजागृतिना संदेशो हता ए मुग्ध भावे आ प्रजा समूह स्वीकारतो थयो। झड़पथी बदलाता जता संजोगों ने आश्चर्य में मुकी देनारी घटनाओनो आ समय कोई पार ज नहोतो। एटले सामयिक पत्रों उंचकाया जे एनो परिबळो कया छे तो समाजना ज परिबळो एना माटे जवाबदार होय। आ परिबळो ने कारणे आ बधा सामयिको एक साथे उंचकाया। जूनागढ़ जेवा खूणामांथी 1865 માં નીકળેલું સૌરાષ્ટ્ર દર્પણ છેક બલુચિસ્તાન સુધી પહોંચતું હતું। પંજાબ અને સિંધમાં એ અત્યંત લોકપ્રિય હતું, આપેલું ભારત હતું જેની અંદર ગુજરાતીઓ કરાચીમાં અને પંજાબમાં પશ્ચિમ પાકિસ્તાની પંજાબમાં પણ પાકિસ્તાનનો તો કોઈને વિચાર પણ નહોતો 1865 તો આ સૌરાષ્ટ્ર દર્પણ જે 1865 માં નીકળ્યું એ છેક પંજાબ અને સિંધમાં પણ લોકપ્રિય હતું। હિન્દુ સુધારકો અને પારસીઓએ સાથે મળી 1857 શરૂ કરેલ સ્ત્રી બોધને 1907 સાલમાં 50 પૂરા થયા ત્યારે મુંબઈના ગવર્નરે એ પ્રસંગને સમાજ સુધારાની સુવર્ણ જયંતી તરીકે વર્ણવેલો। તમને આમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકે, સ્ત્રી બોધ ક્યારે શરૂ થયું? તો 1857 સ્ત્રી બોધમાં ઉપલા વર્ગની સ્ત્રીઓનું જ પ્રતિબિંબ ઝીલાતા સ્ત્રીઓના એ વખતના મૂળભૂત પ્રશ્નો અહીં હાથ ધરી શકાયા નથી। એ વાતને સ્વીકારીએ તો એટલું તો સ્પષ્ટ છે કે સ્ત્રી જાગૃતિ વિશે સ્ત્રીઓની સ્થિતિ અંગે વિચાર કરતું આ સામયિક
કન્યા કેળવણીના વિચારને દ્રઢ કરવામાં અગ્રેસર રહ્યો છે. સાહિત્ય અને પત્રકારત્વને મનોરંજન અને મોક્ષ સિવાયની ઝુંબેશો માટેના સાધન કે માધ્યમ તરીકે સભાનતાથી કેવળ નર્મદે જ નહીં તમામ સુધારકોએ વાપર્યા. એમાં જ એ સુધારકોની ખરેખરી આધુનિકતા અને મૌલિકતા આપણે જોઈ શકીએ. જોકે આ સમયમાં સાહિત્યકાર, સુધારક, શિક્ષણકાર એવા બહુ બધામાં ભેદ પણ નહોતા. બધા મોટે ભાગે કલમ વડે, શિક્ષણ વડે આ જ કામ કરવા માંગતા હતા. બીજા પરિબળો કયા છે? તો કોલેજોની સ્થાપના, સરકારી નોકરીના ખુલેલા દરવાજા, જ્ઞાન પ્રસાર માટે મુદ્રણ કળા, ગુજરાતી બીબા, બીબા એટલે મુદ્રણ માટે જે જરૂરી છે તે, ગુજરાતી બીબા બનાવવાનો પુરુષાર્થ આ સમયની નોંધપાત્ર ઘટનાઓ છે. દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી. એ અગાઉ પુસ્તક પ્રકાશન મંડળી 1854માં સ્થપાઈ હતી. એ આ જમાનાના વાતાવરણને તાદૃશ કરે છે. 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ. 1851માં બુદ્ધિવર્ધક સભા સ્થપાઈ અને ત્યારબાદ ફાર્બસ ગુજરાતી સભા, જ્ઞાન પ્રચારક મંડળી જેવી અનેક મંડળીઓએ જ્ઞાન પ્રચારની આબોહવા સર્જી. મંડળી મળવાથી થતા લાભ ચારે બાજુ દેખાવા માંડ્યા. નવા વિચારોને આવકારવાનું વાતાવરણ ઊભું થયું. ગુજરાતી પત્રકારત્વના પ્રારંભિક તબક્કે એક બાજુ સમાજ સુધારો, ધર્મ સુધારો, સાંસ્કૃતિક વાદવિવાદ જેવી સક્રિય વૈચારિક પ્રવૃત્તિ ચાલતી હતી, તો બીજી બાજુએ ચિંતનાત્મક અને લલિત સાહિત્યની પ્રવૃત્તિ પણ સાથે સાથે ચાલતી હતી. સુધારક યુગમાં જેને સાચા અર્થમાં સાહિત્યિક પત્રકારત્વની પ્રવૃત્તિ કહી શકાય એવી પ્રવૃત્તિ ગુજરાત શાળા પત્ર, આ બધાને અવતરણમાં નાખવાનું યાદ રાખવાનું, કારણ કે સામયિકનું નામ છે. ગુજરાત શાળા પત્ર અને ગુજરાતી એ પણ સામયિકનું નામ છે, એની અંદર દેખા દેશે. એટલે સાચા અર્થમાં સાહિત્યિક પત્રકારત્વ ક્યાંથી શરૂ થાય? ગુજરાત શાળા પત્ર અને ગુજરાતી. મુંબઈ સમાચારથી શરૂ થયેલી આ યાત્રામાં મુંબઈ ચાબુક અવતરણમાં, જામે જમશેદથી માંડીને વર્તમાન અવતરણ, શમશેર બહાદુર અવતરણ જેવા કેટકેટલા પત્રો પ્રકાશિત થયા. 1884 સુધીમાં આપણી ભાષાના 94 જેટલા સામયિક અને પત્રો પ્રકાશિત થતા હતા. આમાંના કોઈ ધર્મના, કોઈ વેપારના, તો કેટલાક મનોરંજનના હતા. સૌરાષ્ટ્રમાંથી નીકળેલું ખેડૂત સંપૂર્ણપણે કૃષિ સામયિક હતું. આટલા વર્ષો પહેલા ખેતી જેવા વિષય ઉપર ખાસ સામયિક નીકળ્યું એ પણ એક સૂચક ઘટના છે. અત્યારે નથી નીકળતું, ત્યારે નીકળ્યું. આવા સામયિકોના પ્રકાશનથી માંડી એમાં પ્રગટેલી નોખી નોખી વિગતો એના જે તે ક્ષેત્રના પ્રદાનને ચીંધી આપે છે. પણ એ સૌ નવજાગૃતિના વાહકની કામગીરી સીધી યા આડકતરી, વધતે યા ઓછા અંશે ભજવે છે. આમાં પારસીઓનો ફાળો જરાય નાનો સૂનો નથી. 1851માં શરૂ થયેલું રાસ્ત ગોફતાર, એને ખુશરૂ કાબરાજીએ વર્ષો સુધી ચલાવ્યું. 1851માં રાસ્તે ગોફતાર, ખુશરુ કાબરાજી એના તંત્રી. સમાજ અને રાજકારણના વિવિધ પ્રશ્નો પરની મનનીય ચર્ચા એની વિશેષતા હતી. મણીલાલ સાથે સંમતિ વયના કાયદા અંગે બહેરામજી મલબારીનો આ પત્રમાં લાંબો વિવાદ ચાલ્યો હતો. ચિત્ર જ્ઞાન દર્પણમાં છપાયેલી હજરત મહંમદ પૈગંબરની છબીને કારણે જાગેલા પારસી મુસ્લિમ કોમી હુલ્લડોમાં પારસી કોમને જે ખમવાનું આવ્યું એના પ્રતિકાર રૂપે
આ પત્ર એટલે કે આ સામયિકની શરૂઆત થયેલી. મહત્વની વાત એ છે કે રાસ્તે ગોફતાર જેવા નામને આપણે યાદ રાખ્યું એની પાછળ સત્ય વક્તા જેવું લટકણીઓ સાવ અમસ્તા જ લગાડવાનો આશય નહોતો. આ યુગનો સૌથી વધુ ધ્યાનપાત્ર સામયિક એટલે બુદ્ધિ પ્રકાશ. 1850ના 15મી મે એનો પહેલો અંક બહાર પડે. બુદ્ધિ પ્રકાશનો પહેલો અંક 1850ના 15મી મે બહાર પડે. 1850થી 1950 પછી 2000 કેટલા વર્ષથી આ સામયિક ચાલે છે, લગભગ 250 વર્ષ એને બુદ્ધિ પ્રકાશને થાય છે. પહેલો અંક બહાર પડ્યો ત્યારે એ પાક્ષિક એટલે કે 15 દિવસે બહાર પડે એવું હતું. 16 પાના અને 1.5 આનાની કિંમતના પહેલા અંકમાં આ સામયિકનો ઉદ્દેશ કેવળ સાહિત્ય પ્રકાશનનો નથી, એ સૂચક છે. એની અંદર એક નોંધ છે, એ નોંધ જુઓ. તારે એટલા માટે આ ચોપાનીઓ છપાવનારાઓનો એવો ઈરાદો છે કે એ ચોપાનીયામાં એવી વિદ્યાની, ઇતિહાસની, રસાયણશાસ્ત્રની, લોકોના વેપાર વિશે, લોકોના ચાલધારા વિશે જે જે મોટા મોટા માની લીધેલા વિચારમાં ફેરફાર થાય છે ને હાલમાં જે જે અમૂલ વસ્તુઓ છે તેને જેમ કુકડાને મન રત્ન તેમ ધિકારીને નાખી દઈએ છે તે તે વસ્તુઓને ઓળખી લેવી અને જેમ હીરા મોતી માણેકને માન આપે છે ને સાહસ પ્રાણ રાખે છે તેના કદાપી કરોડમાં હીરાનું તેમને માન આપે એવી રીતના છપાવનારાઓના મનમાં ઈચ્છા છે. પછી તો દૈવ ઈચ્છા જે થાય તે ખરું. એટલે તમને આ બધું યાદ ના રહે તો કંઈ નહીં, પણ એટલું યાદ રાખીએ કે બુદ્ધિ પ્રકાશનો મૂળ લોક શિક્ષણનો હતો. દરેક અંકના મથાળે આપવામાં આવતી જુદી જુદી પંક્તિઓમાંની એક પંક્તિ જુઓ. તન મનની તપતી ટળી પ્રગટે જ્ઞાન પ્રકાશ, વાધે રસ વિદ્યા તણો પડતા બુદ્ધિ પ્રકાશ. તો આ એમનો આશય હતો. આ પાક્ષિક 1.5 વર્ષ ચાલ્યું અને બંધ પડ્યું. અંગ્રેજી શાળાના આચાર્ય રાવ બહાદુર ભોગીલાલ પ્રાણવલ્લભદાસના પ્રયાસથી બુદ્ધિ પ્રકાશ ફરીથી 1854માં શરૂ થયો. ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિઓની વિગતોનું પ્રકાશન કરવું એ બુદ્ધિ પ્રકાશનું પ્રાથમિક ધ્યેય મનાયેલું, પણ કવિતા ક્ષેત્રમાં અને ખાસ તો નિબંધ સ્વરૂપના વળાંકોને બુદ્ધિ પ્રકાશમાં જોવા એ ખાસ રસપ્રદ છે. નિશાળ પદ્ધતિના નિબંધોમાંથી વિકાસ સાધતા સાધતા ધીર ગંભીર કોટીના નિબંધો મળવા પાછળ બુદ્ધિ પ્રકાશની પ્રમુખ ભૂમિકા રહેલી છે. કાવ્ય ક્ષેત્રે પ્રારંભ કરનાર માટે પ્રવેશ પોથી બની ગયેલા દલપત પિંગળનું પ્રકાશન 1855થી 1860 સુધી બુદ્ધિ પ્રકાશમાં હપ્તાવાર થયું હતું. મનસુખરામની નળ દમયંતી પરની લેખમાળા, શામળ પ્રેમાનંદ સંબંધી હારમાળાની ચર્ચાઓ, ઉત્તર રામચરિત, મેઘદૂતના અનુવાદો જેવી સાહિત્ય વિષયક ચર્ચાઓ અને મહિપતરામની લેખમાળા, અકબરનું ચરિત્ર, પ્રબંધોનું પ્રકાશન અને એ સ્વરૂપની નોંધ બુદ્ધિ પ્રકાશની ઇતિહાસ દ્રષ્ટિના પરિચાયક છે. બુદ્ધિ પ્રકાશને સુધારાની એટલી ફિકર રહેતી કે તંત્રીએ 1857ના વિદ્રોહને બેવકૂફ લોકોનું ફિતૂર કહી અંગ્રેજ રાજ્યનું ભલું ઈચ્છ્યું છે અને આ બળવાને કારણે 30 વર્ષનો સુધારો ધોવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે. આ પણ સાચી વાત છે. 1857ને આપણે આપણો પહેલો આઝાદીનો સંગ્રામ કહીએ છીએ, પણ જે લોકો અંગ્રેજ તરફી હતા એ લોકો એવું માને છે કે આ કરવાની જરૂર નહોતી. સંસ્થાના સામયિક લેખે ભારતના સૌથી જૂના સામયિક તરીકે પ્રતિષ્ઠિત બુદ્ધિ પ્રકાશ આખા ભારતનું સૌથી જૂનું સામયિક છે. વિશ્વનાથ ભટ્ટ
બુદ્ધિપ્રકાશ વિશે કહે છે, આપણા પ્રજાજીવનના જૂના અને નવા જમાનાને એણે સાંકળ્યા છે અને આજ સુધી વાચકને પાશ્ચાત્ય વિદ્યા સંસ્કૃતિના પ્રારંભની અસરના ઉત્સાહમય દિવસો સુધી દોરી જવાનું આ સામયિકમાં સાહસ છે. આજનું બુદ્ધિપ્રકાશ નિયમિત હાજરી પુરાવે છે ખરું, પણ આજના સમય સંદર્ભમાં એ ઊણું ઉતરે છે. એ જ્યારે કિશોરે લખ્યું ત્યારે મારે એવું કહેવું છે કે આજે જે બુદ્ધિપ્રકાશ ફરી એકવાર નવા સંપાદકો પાસે ગયો, કુમારપાળ દેસાઈ, રાજેન્દ્ર પટેલ વગેરે પાસે, સુભાષભાઈ વગેરે પાસે, ત્યારે એ એક નવી દીપ્તિ સાથે અત્યારે ફરી પ્રગટ થઈ રહ્યું છે. કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનો સામયિક શરૂ કર્યું. સુદર્શન ચક્રરૂપી સત્યપ્રકાશનો મૂળ ધાર્મિક સુધારા પર છે, સાહિત્ય પર નહીં. ધર્મ અને સંપ્રદાયોની બાબતમાં સ્થાપિત હિતો કે અધિષ્ઠાતા મહારાજોના પાખંડ અને વ્યભિચારને ખુલ્લા પાડવા, એ ધાર્મિક બાબતોના સત્યને પ્રકાશમાં લાવવાનો સત્યપ્રકાશ નામના સામયિકનો મૂળ ઉદ્દેશ હતો. કરસનદાસ મૂળજી એટલે કોણ? નર્મદ સાથે ભેગા થઈને મહારાજ લાયબલ કેસ જે જાણીતો હતો, વૈષ્ણવના મહારાજોની લંપટ લીલાઓ જેમણે બહાર પાડેલી અને જેના પરથી સૌરભ શાહે મહારાજ નામની એક બહુ સરસ નવલકથા પણ લખી છે. કરસનદાસ રાસ્તે ગોફતાર, સ્ત્રીબોધ, બુદ્ધિવર્તક, જ્ઞાન પ્રસારકના લખાણોને કારણે જાણીતા તો થયેલા જ, પરંતુ રાસ્તે ગોફતાર કે સ્ત્રીબોધ જેવા સામયિકોનો મોટા ભાગનો વાચક વર્ગ પારસી હતો. પરિણામે કરસનદાસના લખાણોનો વ્યાપ બહુ જ સીમિત હતો. આ સ્થિતિમાંથી ઉગારવા કરસનદાસે મંગળભાઈ નથુભાઈની સહાયતાથી સત્યપ્રકાશ શરૂ કર્યો. 1855માં વૈષ્ણવ મહારાજોની પ્રથાનું અનુકરણ કરી શિવ મંદિરમાં યોજેલો 56 ભોગ વિવાદનો વિષય બન્યો. બ્રાહ્મણોના પાપને ગાય વગાડીને રજૂ કરતા મહારાજોનો વૈભવ વિલાસ સત્યપ્રકાશની તીખી તમતમતી સામગ્રી બની ગઈ. મહારાજ પક્ષ તરફથી સતામણીના થયેલા વિધવિધ પ્રયત્નો વચ્ચે અણનમ રહેલા કરસનદાસનું અહીં એક આગવું ચરિત્ર અંકાય છે. કરસનદાસ પર કેવા કેવા દબાણો હતા અને છતાંય એ કેવા અડગ રહેલા, એના માટે પણ તમારે સૌરભ શાહની આ નવલકથા વાંચવી જોઈએ. સત્યપ્રકાશના લખાણોમાં શિક્ષણ પ્રચાર, વિધવા પુનર્લગ્ન અને વ્યક્તિનો તથા તેના ગૃહ જીવનના સુધારા કરવા પરના વિષયો દાખલ કરેલા છે. એ રીતે પ્રજાજીવનની નૈતિક શુદ્ધિ પર સત્યપ્રકાશનો આગ્રહ ડોકાયા વગર રહેતો નથી. સત્યપ્રકાશમાં શરીર વિદ્યા વિશેનો તેમ ચોખ્ખાઈ પાળવાનો બોધ આપતો લેખ પણ પ્રગટ થયેલો. 1860માં કે ખુશરુ કાબરાજીના રાસ્તે ગોફતાર સાથે સત્યપ્રકાશ ભળી ગયો 1860માં, પણ ત્યાં સુધીમાં એક સામયિકે જે કામ કરવા જોઈએ એ એણે કરી લીધા હતા. પત્રકારત્વના આદર્શોનું દર્પણ બનેલ દાંડિયો જે નર્મદે શરૂ કર્યું આ યુગનો અવિસ્મરણીય સામયિક છે. એનું મૂળ અવતરણમાં માર બુધુ ને કર સીધુ અવતરણ પૂરુંમાં છે. સુધારાના આશય સાથે સ્ટીલ અને એડિસનના સ્પેક્ટેટર જેવું લખાણ કાઢવાનું દાંડિયો સામયિકનું ધ્યેય હતું. કાલે આપણે દાંડિયો વિશે વાત કરી, એની અંદર આ વાત કરી છે. સ્પેક્ટેટર જેવી સાહિત્યિક ચર્ચાઓનો એમાં ભલે અભાવ વર્તાતો હોય, પરંતુ સામયિક પ્રકાશિત કરવા પાછળની સભાનતાના કારણે એના આખા બોલાપણા અને ખબરદારીને લીધે એ યુગના પત્રકારત્વનું નવપ્રસ્થાન દાંડિયોમાં જોઈ શકાય છે. દાંડિયોમાં પ્રગટેલા સપદ્ય અગ્રલેખોના નમૂના જૂનું નર્મગદ્યમાં મળી આવે છે. દાંડિયો વિશેનું બાકીનું લખાણ તમે દાંડિયો મેં જે કાલે કર્યું એમાંથી તમે લઈ અને આની અંદર લખી શકો. એક લેખ પાકો કરો તો બીજી જગ્યાએ તમને મદદ થાય. વિજયરાય વૈદ્યે
દાંડીઓના પ્રકાશનમાં આવેલા વિક્ષેપોને આધારે એની ત્રણ શ્રેણી ગણાવી છે. જ્યારે રમેશ શુક્લ, જેમણે 1996માં દાંડીઓના બધા અંક સંપાદિત કર્યા, એ 18 ઓક્ટોબર 1868થી રવિવારીઓ બનેલા દાંડીઓની ચોથી શ્રેણીને સ્થાપી આપે છે. એટલે કાલ આપણે ત્રણ શ્રેણીની વાત કરેલી, આ ચોથી શ્રેણી રમેશ શુક્લ ઉમેરે છે. આ પાક્ષિકની ત્રણ શ્રેણીઓ અને સાપ્તાહિક અંકો મળી સંભવિત 87 અંકોમાંથી ખરેખર પ્રકાશિત અંકોની સંખ્યા 74થી વધારે નથી. આ તમામ અંકોમાં નર્મદ અને ના સાથીઓએ એ યુગનું જે ભભકભર્યું ચિત્ર દોર્યું એની મજા કંઈ ઓર છે. તે ચિત્રની રેખાઓ અણસરખી હશે, પણ રંગ તો તેમાં ભરપૂર પૂરેલા છે. વિદ્યા વિલાસ જેવા સામયિકના સંદર્ભમાં નવલરામે એમના મિત્રને કહેલું, જે લખો તે સકારણ, ગંભીર, રસીલું લખજો. પક્ષપાતનો વિચાર મનમાં આવવા દેશો નહીં. જુસ્સાને હદમાં રાખી જે લખો તે 2-4 દિવસ શાંત થઈ તપાસી પછી છપાવવા આપજો. નવલરામનો આ વિચાર, જેણે વિદ્યા વિલાસ નામના સામયિક માટે કહેલો, તે વિચાર ગુજરાત શાળા પત્રમાં પૂર્ણપણે પ્રગટ થાય છે. ગુજરાત શાળા પત્રનું મૂળ કેળવણીના વિચાર સાથે નિષ્પક્ષપાતી વિવેચનમાં છે. ટ્રેનિંગ કોલેજમાં તૈયાર થઈ મહેતાજી નિમાયા પછી મહેતાજીઓનું જ્ઞાન વધતું રહે, ખાતા સંબંધી જરૂરની માહિતી એમને મળે, જૂના મહેતાજીઓને શાળા પદ્ધતિનું જ્ઞાન મળે, શાળા અને શિક્ષણ સંબંધી વિષયો વારંવાર ચર્ચાય, સ્કોલરો અને મહેતાજીઓને લખવાનો મહાવરો થાય અને સામાન્ય રીતે શાળાના કામમાં મદદરૂપ થાય એવા એક ચોપાનિયાની જરૂર શાળા ખાતાએ સ્વીકારતા 1861ના જૂન મહિનાથી ગુજરાતી શાળા પત્ર નીકળવા માંડ્યું. આ સામયિક કાઢવાનો વિચાર મરાઠી શાળા પત્ર જોઈને થયેલો. મહીપત રામના તંત્રીપદ વખતે ખાતાએ એવી સ્પષ્ટ સૂચના આપેલી કે નિશાળાઓના શિક્ષકોને એમના કર્તવ્યો કરવામાં વધારે સહાય કરે એવા પ્રકારના વિષયો શાળા પત્રમાં પ્રગટ કરવા. આ કારણે ગુજરાત શાળા પત્રમાં અન્ય વિષયના લખાણો કે ગ્રંથ સમીક્ષાઓ ઓછી થતી. મહીપત રામે પોતાના પરદેશ ગમન વખતે જે વિરોધીઓ ટીકા કરતા હતા એને જવાબ આપવા માટે શાળા પત્રનો ઉપયોગ કર્યો. એના કારણે શિક્ષણ ખાતાનું દબાણ આવ્યું અને નવલરામને તંત્રી બનાવ્યા. નવલરામે શાળા પત્ર દ્વારા ગુજરાતી સાહિત્યના પોષણ અને સંવર્ધન નું એક વાતાવરણ ઊભું કર્યું. આ યુગની સાહિત્ય પ્રવૃત્તિનું ચાલક બળ શાળા પત્રમાં પડેલું છે. શાળા પત્રને ઊંચી પંક્તિમાં આણવું હોય તો બધું મારે જાતે જ લખવું જોઈએ એવો નિશ્ચય કરી એમણે શાળા પત્રમાં સમાજ, શિક્ષણ અને સાહિત્યને સ્પર્શતા નિબંધો આપવા માંડ્યા. એમાંના મોટા ભાગના નિબંધો વિવેચનનું ધોરણ સ્થાપી આપનારા બન્યા. આપણે એવું કહી શકીએ કે આપણા આદ્ય વિવેચક નવલરામે શાળા પત્રમાં લખવા નિમિત્તે પોતાનું બધું વિવેચન કર્યું. આ લેખોમાં નવલરામની વિવેક વૃત્તિ, શાસ્ત્રીયતા અને મર્મગ્રાહીતા જોઈ શકાય છે અને એના કારણે શાળા પત્ર સાંકડી પત્રકારી ભાવનાને બદલે વ્યાપક રૂપ દર્શાવ્યું. ગ્રંથ નિરીક્ષા શીર્ષક હેઠળ નવલરામ પાસેથી મળેલી નિયમિત ગ્રંથ સમીક્ષાઓ દ્વારા એવો એક સારા સમર્થ વિવેચક તરીકે સ્થપાયા. સમકાલીન સાહિત્યના વિવેચનમાં કડક પરીક્ષણનું ધોરણ કરણ ઘેલો, કાંતા, સરસ્વતી ચંદ્ર ભાગ 1, દેશી કારીગરીને ઉત્તેજન જેવી કૃતિઓમાં મળે છે. એ સમયે ભાગ્યે જ એવી કોઈ નોંધપાત્ર કૃતિ કે અનુવાદનો મહત્વનો ગ્રંથ હશે જેને નવલરામની સમીક્ષા વૃત્તિનો લાભ ન મળ્યો હોય. નર્મદ દલપત, પ્રેમાનંદ શામળની કવિતાનું સાધાર વિવેચન ઉપરાંત ભાષા,
જોડણી, નાટક, નાટક શાળાની ચર્ચા નવલરામને એ સમયના એક શ્રદ્ધેય વિવેચક ઠેરવે છે. એની પાછળ શાળા પત્રની જવાબદારી એ હકીકતે બહુ મોટું પરિબળ છે. અઢારસો ને 76માં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ થોડો વખત મુંબઈમાં આર્ય મિત્ર ચલાવે. 1877માં સુરત પાછા ફરી મિત્રો સાથે શારદા પૂજક મંડળી સ્થાપી સ્વતંત્રતા નામે એક માસિક 1878માં શરૂ કરે. અહીંથી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ થાય. સ્વતંત્રતાના અંકોમાં જ ઈચ્છારામની સુપ્રસિદ્ધ રાજકીય નવલકથા હિન્દ અને બ્રિટાનિયા લખાવા માંડેલી, પણ પછી સ્વતંત્રતા બંધ પડ્યું. રાજકીય કાદંબરી તરીકે ઓળખાયેલી આ નવલકથાની પ્રેરણા મિર્ઝા મુરાદ અલી બેગે ભાવનગરથી પ્રસિદ્ધ થતા મનોરંજક રત્નમાળામાં લખેલી લેખમાળામાંથી એમને મળી હતી. નર્મદે સૂચવેલા ગુજરાતી નામ સાથે 1880 શરૂ થયું ત્યારે પોતે ચલાવેલા સ્વતંત્રતા સામિક જેવી અઘરી ભાષા પ્રયોજવાને બદલે વાચકના હૃદય પર સચોટ છાપ પાડે એવું સાદુ અને સરળ ગદ્ય ગુજરાતી સામયિકમાં દેખાવા માંડ્યું. ગુજરાતીએ ભાષાની શુદ્ધિ માટે ઝુંબેશ ઉપાડી. ગુજરાતી સામયિકની ભાષામાં સરળતા, સુઘડતા અને સ્પષ્ટતા હતી. આથી કહી શકાય ગુજરાતીનું મૂળ ભાષાની શુદ્ધિમાં છે. અંગ્રેજી અખબારોના પારસીઓ દ્વારા ઢંગ ધડા વગરના થતા અનુવાદો, વ્યાકરણના દોષો સામે જાગૃત થવા ગુજરાતીએ એવા ખાસ નમૂનાઓ પ્રગટ કરવા માંડ્યા. સમાજ સુધારાના કાર્યની તુલનાએ ગુજરાતી સામયિકની રાજકીય સેવા વધારે સંગીન હતી. રાજદ્વારી બાબતોમાં પ્રજાનું ધ્યાન ખેંચવા અને પ્રજાના પક્ષે રહી એનો મત રજૂ કરવામાં ગુજરાતી સામયિક હંમેશા અગ્રેસર રહ્યું. ગુજરાતી સામયિકમાં કયા પ્રકારના લેખો અથવા તો નવલકથાઓ પ્રગટ થયા જે આપણને એનું મહત્વ દર્શાવે, તો વિલાયતી વિલાસમાં ફેશન બાય ખલાસ, નવો જમાનો અમૃત કે ઝેર, એમ કે બના કે ક્યો મેરી મિટ્ટી ખરાબ કી, આ બધા અવતરણમાં આ બધું ગુજરાતીએ પ્રકાશિત કરે. આ પ્રચારથી સમાજ સુધારાનું કામ મંદ પડ્યું. લોર્ડ રિપન જ્યારે વિલાયત પાછા ફર્યા ત્યારે ગુજરાતીએ એમના માનમાં વિદાયગીરીનો ખાસ અંક બહાર પાડેલો. 850 જેટલા ગ્રાહકો ધરાવતા ગુજરાતીનો આ અંક એટલો વખણાયો કે રિપનના સ્મારક અર્થે સ્થપાયેલી સમિતિએ એની 500 નકલ નવેસરથી છપાવી. ગુજરાતીમાં અનેક મહત્વને સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા માટે મોકળાશ તમને દેખાય છે. એમણે પ્રગટ કરેલ કાવ્ય દોહન શ્રેણી, મધ્યકાલીન કવિના સંગ્રહો એ ગુજરાતી પ્રેસની એ જમાનાની મહત્વની સેવા હતી. ગુજરાતી સામયિક અને ગુજરાતી પ્રેસ. નર્મદના ધર્મ વિચારના લેખો, મણિલાલનો પ્રતિષ્ઠિત નારી પ્રતિષ્ઠા લેખ સૌ પ્રથમ ગુજરાતીમાં છપાયેલ. દર વર્ષે ગુજરાતી, હું ગુજરાતી બોલું છું, અવતરણમાં મૂકવાનું યાદ રાખવાનું, ગુજરાતીના ગ્રાહકોને એક ઉત્તમ પુસ્તક ભેટ આપવાની પ્રણાલી મનસુખરામ ત્રિપાઠી, નારાયણ ઠક્કરના લખાણો, કમા મુનશીની નવલકથા લેખનનું પહેલું ચરણ તમને ગુજરાતીમાં મળે છે. આ અર્થમાં સાક્ષરી પત્રકારત્વના પ્રારંભ માટેની ભૂમિકા ગુજરાતી રચી આપે છે. બાળકો માટેની સામયિકની પરંપરા 1200 વર્ષથી પણ જૂની છે. ગુજરાતી ભાષાનું પહેલું બાળ સામયિક સત્યોદય 1862માં સુરતથી પ્રસિદ્ધ થયેલું. 1879માં બાલમિત્ર
તેમજ બાળ જ્ઞાનવર્ધક 1882માં બાળકોને બદલે મોટેરાઓ માટે પ્રગટ થયા હોય એવા વધારે લાગતા હતા. વિજ્ઞાન વિલાસ, ટીકાકાર, સત્યદીપક, બુદ્ધિવર્ધક, આર્ય જ્ઞાનવર્ધક, ગુજરાત મિત્ર, ગુજરાત દર્પણ, દેશી મિત્ર જેવા સામયિક પત્રોના શીર્ષકો જ સૂચવે છે કે પત્રકારત્વનો આ યુગ સામાજિક બાબતોને પ્રાધાન્ય આપનારો નૂતન માહિતીનો યુગ હતો. કેવળ ટાંચા સાધનોની વચ્ચે કામ કરવાનો પડકાર હતો. એથી વિશેષ મોટો પડકાર કેળવણીના અભાવને કારણે ભિન્ન ભિન્ન વિષયને સ્પર્શતા લખાણોને જાણવાની ઓછી જિજ્ઞાસા એ હતો. પારસી, ગુજરાતી, ફારસી અને અંગ્રેજી ભાષાના અનર્થક પ્રયોગો સામે ઝઝૂમવાનું હતું. સામયિક ગનેઆન પરસારક, ગનેઆન એટલે જ્ઞાન, ગનેઆન પરસારક અવતરણમાં નુછેક ત્રીજા વર્ષે જ્ઞાન પ્રસારક જેવું શુદ્ધ નામ મળી શકવાના સંજોગો હતા. બુદ્ધિ પ્રકાશ, સત્ય પ્રકાશના પહેલા 2-3 વર્ષના શીર્ષકો પણ અશુદ્ધ હતા. કરસનદાસ મૂળજી જેવા શિક્ષિત સુધારકના સત્ય પ્રકાશની ભાષામાં અપાર અશુદ્ધિઓ પ્રવર્તતી ત્યારે અન્ય સામયિક પત્રો પાસે તમે કેટલીક અપેક્ષા રાખી શકો. પણ રાસ્તે ગોફતાર હોય, શાળા પત્ર હોય કે પછી દાંડીઓ હોય, બુદ્ધિ પ્રકાશ હોય, આ બધા સામયિકોમાં આપણે એક વાત કહી શકીએ કે આ પત્રકારત્વે પદ પ્રતિષ્ઠા કે લાલચને ઠોકર મારી પત્રકારત્વના મૂલ્યોને સજીવતા બક્ષી છે. પત્રકારત્વની આવી ઉજળી રેખાઓએ જ પત્રકારત્વનો આદર્શ ઊભો કર્યો. આવનારા સાક્ષરી પત્રકારત્વની ભોંય તૈયાર કરવામાં આ સુધારકોનો સ્વદેશ, સમાજ અને સાહિત્ય પ્રત્યેનો લગાવ કારણભૂત છે. આ પત્રકારત્વમાં છલકાતા વીર સત્યને ટેકીપણું, રસિક નહીં પણ ટેકીપણું આપણને સતત આપણું ધ્યાન આકર્ષિત કરશે. આપણા દેશના સુધારા અર્થે મારા તન મન ધનથી હું ખૂબ મહેનત લેવા ચાહું છું એ દલપતરામના વિધાનને સુધારક યુગના પત્રકારત્વનો ધ્યેય મંત્ર કહી શકાય.